वंदे मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय का। सचिन के तलंगपुर गांव के पास केमिकल से लदा कचरा डंप करने वाले गिरोह पर कड़ी नजर रखे ग्रामीण। जी हां दोस्तों, सचिन जीआईडीसी क्षेत्र के बगल में स्थित तलंगपुर गांव की मुख्य सड़क पर अज्ञात लोगों द्वारा दो तीन दिन से केमिकल से लदा हुआ कचरा फेंका जा रहा था। इसकी जानकारी जब ग्रामीण को हुई तो गाँव के लोगों ने नजर रखी। कल शाम 6 से 7 बजे के बीच में अज्ञात लोगों द्वारा ट्रक से केमिकल युक्त कचरा सड़क के किनारे ले जाया जा रहा था। इन लोगों ने ग्रामीणों को जैसे ही पता चला, ग्रामीणों ने पकड़ लिया और सचिन जीआईडीसी पुलिस को सौंप दिया। जीपीसी स्थानीय लोगों को पत्रकारों ने भी इसकी जानकारी ली। आगे की जांच सचिन जीआईडीसी पुलिस ने शीघ्रता से कर रही है और जीसीबी का संचालन भी किया जा रहा है। અવિનાશ ચૌહાણ ડીસી ઘટના બની હતી અવે આ છે ચાર પાંચ વર્ષે છેલ્લા રોજ અમે આ રસ્તા પર અવર જવર કરીએ છીએ ને તો અહીં કંઈક કેમિકલ અથવા કંઈક એવું લાગે દુર્ગંધ મારતું રોજનું વસ્તુ લાગી જતા હતા ટેક્ટરથી અમે જોયું નહીં આજે સચિન છે આવવાના ટાઈમે મેં જોયું તો ટેક્ટર અહીંયા ઉભું રહેતું ને એમાં દુર્ગંધ મારતી હતી ને એ મારી ટેક્ટર મારી માસ નીચે વેસ્ટેડ બધું લાગતો હતો તો મને લાગ્યું કે આ કેમિકલ છે દુર્ગંધ મારતું હતું એના કારણે મેં આ હું કે નુકસાની થાય આજુબાજુ
અહીંના સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી કે ભાઈ અહીં બનાવ બને છે, એમણે કીધું કે તમે કોઈ બી સાહેબે આના પગલાં લેવ, એના માટે અમે આ મીડિયાને બોલાવ્યા છે. એટલે તમને જોતા શું લાગે છે કે કયું કઈ જોતામાં? તો જો પેલા કે છે વાસ તો મારે જ છે, દુર્ગંધ બહુ મારે છે, હજી સ્કૂલની વાનો જાય, સ્કૂલના છોકરાઓ જાય, ગામની લેડીઝો જાય, અને કેમિકલ છે એ તો કન્ફર્મ છે, પણ કયા રૂપમાં ને કયું સ્વરૂપમાં ને કયું છે એ હજુ ખબર પડી નથી. એ જવાબદારી જીપીસીપીની ને પોલીસની રહેશે. ઘટના એવી છે કે આ તલંગપુર ગામથી તદ્દન નજીક 500 મીટરના અંતરે એક રેસિડન્સ સોસાયટી છે અને રોડની તદ્દન નજીકમાં માર્જિનની જગ્યામાં આ ટ્રેક્ટર ઊભું રહીને કંઈક ખાલવતો હતો. અહીંથી પસાર થતાં જે પ્રકારની વાસ આવી એ વાસથી એવું થયું કે કંઈ પણ આમાં સંદિગ્ધ છે, એટલા માટે ઉતરીને એની તપાસ કરવામાં આવી અને તપાસ કરતાં આ વેસ્ટ અનલીગલી અહીંયા ખાલી થતો હોય એવું લાગ્યું. જે વેસ્ટ છે એ કેમિકલ છે કે શું છે એની તપાસ તો જીપીસીપી કરશે અને એનું પ્રમાણિત કરશે, પણ મૂળ વાત એવી છે કે આ જે છે એ કોઈ સામાન્ય કચરા હતો નહીં અને છે નથી, અને આ પ્રવૃત્તિ ખૂબ લાંબા સમયથી અહીં ચાલી આવેલ છે જેની અંદર અનેક પ્રકારના કચરા જુદી જુદી રીતે અહીં નાખી દેવામાં આવે છે વારંવાર. એટલે આના ઉપર એક સજ્જન નાગરિક તરીકે અમે વારંવાર એના ઉપર ધ્યાન આપતા હોઈએ છીએ પર્યાવરણના દ્રષ્ટિકોણથી, અને એ દ્રષ્ટિકોણથી અમને એવું લાગ્યું કે આ કંઈક ખરાબ છે, જેમાં કેમિકલની વાસ ચોક્કસ છે, કેમિકલ વેસ્ટ લાગે જ છે, પણ એ લિક્વિડ નથી, એ કોઈ સોલિડ માત્રામાં છે. એટલે આની બરાબર તપાસ થાય અને આ પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગે એવા આશ્રય સાથે આપ સૌ પત્રકાર મિત્રોને, પોલીસને અને જરૂરી પ્રશાસનને અમે જાણ કરી છે, અને એના ઉપર અમને ન્યાય મળે અને આવી પ્રવૃત્તિ અહીંથી રોકાય એવી અપેક્ષા રાખીએ છીએ પ્રશાસન પાસે. દિવસ દરમિયાન આ રોડ ઉપરથી ઓછામાં ઓછા સ્થાનિક લોકો સહિત પરપ્રાંતિઓને પણ જો ગણી લેવામાં આવે તો 5-10 હજાર માણસોની અવનજવન રહેતી હોય છે ડેલી. અને એની તદ્દન સામેનો વિસ્તાર જે છે એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, લક્ષ્મી ટેક્સટાઇલનો વિસ્તાર છે, અને ત્યાં જતા રાહદારી અહીંથી જ પસાર થતો હોય છે. એ તમામના આરોગ્ય સાથે ગંભીર અસર થાય એ પ્રકારની આ પ્રવૃત્તિ છે એવું હું સ્પષ્ટપણે માનું છું. સાહેબ, પ્રથમ દ્રષ્ટિએ જોતા ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જણાય આવેલ છે, આપને શું લાગે છે? લાગે તો એવું છે કે આ ચોક્કસપણે કોઈ કેમિકલ વેસ્ટ નહીં, ખાલી બોરીઓ છે. અને એને અહીં કયા કારણસર લાવવામાં આવી એની પાછળના મલિન ઇરાદાઓ શું છે એ તો જે ટ્રેક્ટરનો ડ્રાઈવર છે અને એનો જે માલિક છે એ જ જવાબ આપી શકશે. એટલે એની ઉલટ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી છે. અમારી સાથે વાત કરવા બદલ દેખતે રહે સ્ટાર ન્યૂઝ નેટવર્ક પર, બને રહે અમારી સાથે. જય હિન્દ, જય ભારત.